જય માતાજી. રાજપૂત કરણી સેના જિલ્લા અધ્યક્ષ અરુણસિંહ ચૌહાણ, હું આજે જાહેર કરું છું પ્રેસ કોન્ફરન્સ મારફતે કે અમો જે મા પદ્મિનીનો જે વિરોધ હતો એ વિરોધનો આક્રોશ અમારો જે ભરૂચ જિલ્લામાં જોયો, અમારી બહેનો સાથે બહેનોએ પણ અમને સપોર્ટ કરેલો છે અને બહેનો જોહર કરવા તૈયાર છે એટલા આક્રોશમાં છે. ને બીજા ઇતર જ્ઞાતિ, જે બીજી જ્ઞાતિ પટેલ સમાજ છે, આજે બ્રહ્મ સમાજ છે, એમાં ઘણા સમાજ અમારી સાથે છે, આજે બેસેલા છે, અમારી સાથે આવેલા છે અમારા સમર્થનમાં, એ લોકો બધા અમારી સાથે છે. બીજું કે થિયેટર માલિકોએ અમારો જે આક્રોશ જોઈ ને એમને પણ સમર્થન આપવાની વાત કરી છે, અમને લેખિતમાં જાહેરમાં લેખિતમાં આપી જો જાણ કરી છે કે અમે પિક્ચર રિલીઝ નથી કરવાના, તેમજ બોર્ડ લગાવી દીધા છે, એ જે સમર્થન આપેલા છે એનાથી અમે લોકો, અમે આજે અગાઉ જે બંધનું એલાન છે, બેનના એલાનમાં એવું કહેવા માંગીએ છીએ કે અમે સ્વૈચ્છિક બંધ પાળવાના છે ભરૂચ જિલ્લામાં, કે જે વ્યક્તિઓ પોતે હિન્દુત્વને માનનારા વ્યક્તિઓ હોય તે પોતાની રીતે સ્વૈચ્છિક બંધ પાડે એવી અમે વિનંતી કરીએ છીએ. કેમ કે અમારો જે આક્રોશ હતો કે ફિલ્મ રિલીઝ થવાનો, ફિલ્મ રિલીઝ થવાની નથી, એના માટે અમે કોઈ એવું કૃત્ય અમારા સમાજને લાંછન લાગે, તેમજ હિન્દુત્વને લાંછન લાગે એવું કોઈ કૃત્ય કરવા માંગતા નથી. તેમજ અમારી સાથે આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, તેમજ ઘણા સંગઠનો, હિન્દુ સંગઠનો અમારી સાથે છે. રાજસ્થાનથી પણ અમારા ભાઈઓ, રાજપૂત સમાજના ભાઈઓ જે આવેલા છે એ પણ અમારા સમર્થનમાં છે. માટે અમે પબ્લિકને પણ જાહેરમાં જાણ કરીએ છીએ કે ભાઈ કોઈ એવો પ્રોબ્લેમ કે કોઈ ઇસ્યુ ન બને, ખોટી રીતે સમાજનું ખોટું લાંછન ન જ લાંછન ન લાગે એવું કોઈ કૃત્ય કરવું નહીં. અને સ્વૈચ્છિક જે બંધ પાળવાની વાત છે એમાં જે પણ હિન્દુ સમાજના દરેક વ્યક્તિઓને કહીએ છીએ, અમે વિનંતી કરીએ છીએ કે સ્વૈચ્છિક બંધ પાડજો, જેથી સરકાર સુધી વાત જાય કે આ વસ્તુ ખોટી છે, ઇતિહાસને જે ખોટી રીતે તોડી મરોડીને જે ઇતિહાસ બતાવવાની જે કોશિશ કરી રહેલા છે જે તે વ્યક્તિઓ, જે તે અધિકારીઓ અને કોર્ટને પણ અમે જાણ કરીએ છીએ કે ભાઈ તમારી ઉપરથી આજે વિશ્વાસ ઉઠી જશે, લોકોને ઉઠી જ ગયો છે કે તમે જે 24 કલાકમાં જે ચુકાદો આપી દીધેલો છે એનાથી લોકોને વિશ્વાસ ઉઠી ગયો છે. કારણ કે આજે હજારો કેસ એવા છે કે જેના 20-20 વર્ષથી કોઈ ચુકાદા આવતા નથી, ને આ કેસ સ્પેશિયલ કેમ એવું કે આજે ચુકાદો 24 કલાકમાં આવી ગયો, ને આવ્યા છતાં પણ આજે ઘણા કેસ એવા છે જીએસટીનો, તો રાત્રે કોર્ટ ખુલતી હોય, તો અમે એવું ઈચ્છીએ છીએ કે પણ એ આ મુદ્દા માટે પણ એ લોકોએ કોર્ટ રાતે ખોલીને અને પણ સ્ટે આપવો જોઈએ એવી અમારી નમ્ર અપીલ છે. જય માતાજી, જય રાજપૂતાના. રાજકીય રીતે અમને કોઈ સપોર્ટ ભરૂચ જિલ્લામાં હાલ પૂરતો કોઈ સપોર્ટ મળેલો નથી. અમારું એક સંગઠન કરણી સેના, તેમજ હિન્દુત્વના રીતે આવેલા આરએસએસ, વીએચપી, બજરંગ દળ અમને સપોર્ટ કરેલો છે. અન્ય અમારા સમાજના જેટલા પણ સંગઠનો છે, અમારી બહેનો પણ અમારી સાથે છે. રાજશક્તિ ક્લબ જે ચલાવે છે, હા, નહીં, અમારા સમાજના જે પણ ક્ષત્રિય ધારાસભ્ય છે કે જે પણ કોઈ પણ ગમે તે પાર્ટીમાં છે, હજુ એમનું સમર્થન મળ્યું નથી, એમને પણ અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ તમારા નામ પાછળથી જે સી શબ્દ છે એ કાઢી નાખો, ખોટી રીતે પબ્લિકને ઉલ્લુ ન બનાવો. અમે માનીએ છીએ ત્યાર સુધી ભરૂચ જિલ્લામાં તો પિક્ચર રિલીઝ નહીં જ થાય, અને જો કરવાની કોશિશ કરશે તો એમને ખબર છે કે પરિણામ શું થશે. કારણ કે અગાઉ પણ અમે જાહેરાત કરેલી છે, જાહેરમાં કીધેલું છે કે ભાઈ જો રિલીઝ કરશે તો અમારો આક્રોશ જે છે એ ડબલ થઈ જશે, અને પાણીની જેમ પેટ્રોલ છાંટીને સળગાવીશું. તો કીધું